नमस्कार, विवनिया गुजराती ना फटाफट समाचार में आपनुं स्वागत छे। आओ ना के एक नजर आज ना महत्वना 10 समाचार पर। કોરોના પોઝિટિવ કેસો ઘટાડવા રૂપાણી સરકારે બનાવી હિડન સ્ટ્રેટેજી। ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। તે જોતા હવે ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે એક ટ્રિક અપનાવી છે। સરકારે હવે રાજ્યમાં રોજના 2000ની મર્યાદામાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે। અત્યાર સુધી દરરોજ 3000 જેટલા ટેસ્ટ થતા હતા। વડોદરામાં એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ। કોરોના વાયરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા આપવામાં આવી છે। હોટસ્પોટ કુંભનેલા, નાગરોડા સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે। રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે, તેમાં રાજકોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। રાજકોટ શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે। મહત્વની વાત તો એ છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે। હવેથી કોરોના વાયરસનું અપડેટ 24 કલાકના અંતરે આપવામાં આવશે। જયંતિ રવિ પત્રકાર પરિષદમાં કહ્યું કે રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે। દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે। ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે। આજે કોરોનાના નવા 135 કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો થયો 2407। આજના ગુજરાતમાં નવા કેસની વાત કરીએ તો કુલ 135 નવા પોઝિટિવ કોરોનાના કેસ નોંધાયા છે। 8 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે, જ્યારે કે 35 લોકો કોરોનાની સામે જંગ જીત્યો છે। નવા કેસની સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2407 થઈ ગઈ છે। ઉનાળામાં એસી વાપરવું કે નહીં એ અંગે આરોગ્ય સચિવે આપી સલાહ। ગરમીના કારણે લોકો એર કન્ડિશન ચાલુ કરવા ઈચ્છે છે, પણ એના કારણે કોરોના થવાનો ભય રહે છે। આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં સત્તા સલાહ આપી છે કે જો એસીનો ઉપયોગ કરવો હોય તો બારી પણ ખુલ્લી રાખવી જોઈએ। લોકડાઉનમાં ધાર્મિક તહેવારો પર એકઠા થશે તો થશે કાર્યવાહી। રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આગામી સમયમાં પરશુરામ જયંતિ અને પવિત્ર રંજનમાં શરૂ થઈ રહ્યો છે। તેવા સમયે લોકો પૂજા અને બંદગી ઘરમાં જ રહીને કરે તે જરૂરી છે। લોકડાઉનમાં ચેતવણી છતાં જો લોકો ધાર્મિક સ્થળે એકઠા થશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે। શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી। રાજ્યમાં અનેક શાકભાજીના વેપારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેને લઈને જામનગરમાં આરોગ્ય ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે શાકભાજીવાળાઓની ચકાસણી શરૂ કરાઈ છે। સાથે શાકભાજી વેચતા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવાની પણ સૂચના આપવામાં આવી છે। વિસ્તાર થયેલા કોરોનાના 2 દર્દી ફરી પોઝિટિવ। પાટણની ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નેન્દ્રાના 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ડિસ્ચાર્જ થયેલા કોરોના દર્દીનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો હોય। હાલ બંનેની ફેસિલિટી ક્વોરન્ટીન ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે। અજય દેવગને આરોગ્ય સેતુને બતાવ્યો પર્સનલ બોડીગાર્ડ, પીએમનો માન્યો આભાર। અજય દેવગને ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે આરોગ્ય સેતુ એપને દરેક ભારતીયનો પર્સનલ બોડીગાર્ડ બતાવ્યો છે। તેમણે આ માટે પીએમનો આભાર પણ માન્યો છે। ફટાફટ સમાચારમાં આજે આટલું જ। દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વિપ્ન ગુજરાતી પર, અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।